સુરતના કનાજ ગામે મકાનની પ્રોપર્ટી પડાવી પાડવા માટે દંપતી પર હુમલો કર્યા બાદ સેલમાં ફરિયાદ કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આરોપ સાથે ન્યાય નહીં મળે તો સુસાઇડ કરવાની ચીમકી. એક તરફ સુરત જિલ્લા પોલીસ આપઘાત રોકવાની મુહિમ ચલાવે છે તો બીજી તરફ સુરત જિલ્લામાં આવેલ કનોજ ગામે અંજલિબેન પટેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે કનાજ ગામના કેટલાક માથાભારે શખ્સો દ્વારા અમારી પ્રોપર્ટી પસાવી પાડવાના અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને અમારા પરિવારને જીવું જોખમ છે. ત્યારે હુમલો થયો ત્યારે 100 નંબરમાં ફરિયાદ કરી હતી, ત્યારબાદ 60 પોલીસ અને અનેક જગ્યાએ રજૂઆત કરી છે, પણ અમારું ગરીબ માણસોનું કોઈ સાંભળતું નથી અને હુમલો કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે હવે મીડિયા સમક્ષ પોતાની વેદના કહી હતી, સાથે અમને ન્યાય જોઈએ છે, અગર ન્યાય નહીં મળે તો સુસાઇડ કરવાની અંજલિબેન પટેલે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે સુરત જિલ્લા પોલીસે આ ગંભીર મુદ્દે પરિવારને રક્ષણ પૂરું પાડે અને ન્યાય આપે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ. મારું નામ અંજલિબેન મયુરભાઈ પટેલ છે, હું કનાજ ગામની રહેવાસી છું, ઓલપાડ તાલુકો. અમારી જમીન પ્રોપર્ટી પચાવી લેવા માટે ગામના અમુક વ્યક્તિઓ અમારી પર ઘરની બહાર નીકળતા હુમલો કરે છે, જેમને અમારી પર એટલો ત્રાસ ગુજારે છે. અમે તત્ત્વ અરજી સાયણ પોલીસ સ્ટેશનમાં કરી છે, છતાં અમને કોઈ એની કાર્યવાહી મળી નથી. કનાજ ગામ અમારી ખુદની પ્રોપર્ટી છે, છતાં અમને ગામનો ત્રાસ છે અમુક વ્યક્તિઓનો, જેથી અમે ઘરની બહાર નીકળીએ છીએ તો અમને અમારી પ્રોપર્ટી લઈને હડપાવી લેવા માટે એ લોકોને જોવે છે, એટલા માટે અમને મારમ મારીનો જ હુમલો કરે છે. ગામના વ્યક્તિઓ અમુક લોકો. તમે કઈ પોલીસ સ્ટેશનની અંદર? અમે સાયણ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી છે, તત્ત્વ અરજી આપી છે, 2 IG ને આપી છે, છતાં અમને કોઈ કાર્યવાહી અમને જવાબ મળ્યો નથી. હુમલો કરનાર વ્યક્તિઓ કોણ છે? હુમલો કરનાર વ્યક્તિઓ જે કલ્પનાબેન રાજુભાઈ લાડ, જેથી કાશ્મીરાબેન ચંદ્રેશભાઈ પટેલ અને એમના હસબન્ડ રાજુભાઈ મનસુખભાઈ લાડ, જેથી ગઈકાલે અમારી ઘરની બહાર નીકળતા અમારી ઉપર હુમલો કર્યો છે. અમે 100 નંબર પર ફોન કર્યો, જીપ્સી આવી અમને લઈ ગઈ છે. હું મારી મમ્મીના ઘરે હતી ને હું મારી મમ્મીને મારા બંને મૂકવા આવ્યા, એટલા માટે એ લોકોએ મારી મમ્મીને અમને મારવાનું ચાલુ કરી દીધું છે, અમારી ઉપર હુમલો કર્યો છે. અમે 100 નંબર પર ફોન કર્યો છે, અમને સાયણ લઈ ગઈ, પતાવજ કરીને ઘરે મોકલી દીધા છે, એનો કોઈ અમને જવાબ મળ્યો નથી. ને જો અમારી આગળની આ કાર્યવાહી નહીં થાય તો અમે ખૂબ જ ત્રાસી ગયા છીએ, અમે સુસાઇડ કરવા મજબૂર થઈ જશું જો કાર્યવાહી આગળ નહીં થશે તો.